ચોમાસાની સિઝન છે ત્યારે ઝેરી જીવજંતુ નીકળતા હોય છે. ત્યારે તમારું ઘર ખેતર પાસે હોય તો ઘરની ગેલેરીમાં વોશિંગ મશીન મૂકતા પહેલાં 100 વાર વિચારજો. જી હા, પાલનપુરની રાધે રેસિડેન્સીમાં ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં વોશિંગ મશીનમાંથી સાપ મળી આવતા પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. પાલનપુરની રાધે રેસિડેન્સીમાં રહેતી એક મહિલાએ કપડાં ધોવા માટે વોશિંગ મશીન ખોલ્યું હતું તો અંદરનો નજારો જોઈ ડઘાઈ ગઈ હતી. વોશિંગ મશીનમાં એક બે નહીં પણ 4 સાપ નજરે પડ્યા હતા. સાપોનો ગુચ્છો જોઈ મહિલા ચોંકી ઉઠી હતી. ત્યારે સાપ પકડનારાઓનો સંપર્ક કરીને તાત્કાલિક સાપને વોશિંગ મશીનમાંથી બહાર કઢાયા હતા. રાધે રેસિડેન્સીમાં રહેતા હરેશભાઈના મકાનની ગેલેરી પાછળના ભાગમાં આવેલી છે, જ્યાં તેઓ સામાન મૂકે છે. અહીં તેમનું કપડાં ધોવાનું વોશિંગ મશીન પણ પડેલું હોય છે. તેમની પત્ની દક્ષાબેને કપડાં ધોવા માટે વોશિંગ મશીનનું ઢાંકણું ખોલ્યું હતું ત્યારે એક નાનો સાપ મશીનમાં નજરે પડ્યો હતો. આ જોઈને દક્ષાબેન ગભરાઈ ગયા હતા, જેથી દક્ષાબહેને તાત્કાલિક મશીન બંધ કરી પરિવારના સભ્યોને તેની જાણ કરી હતી. સાપની વાતથી જ પરિવારના સભ્યો તેમજ આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને સાપ પકડવા માટેના એક્સપર્ટનો સંપર્ક કરાયો હતો. સાપ પકડવાના એક્સપર્ટને જાણ કરવામાં આવતા તે લોકો રાધે રેસિડેન્સીમાં દોડી આવ્યા હતા. મશીનને બહાર કાઢી મશીનના એક એક પાર્ટ ખોલતા મશીનની જુદી જુદી જગ્યા પરથી 2 નાના નાના અને 2 મોટા સાપ નીકળ્યા હતા. 4 સાપ જઈ પરિવાર તથા આસપાસના લોકો ચોંકી ઉઠ્યા હતા. રાધે રેસિડેન્સીમાં રહેતા રાજુભાઈના મકાન પાછળ ખેતર હોવાના કારણે ખેતરમાંથી સાપ મશીનમાં આવી ગયા હતા, પરંતુ આવી રીતે એકસાથે 4 સાપ નીકળે એ વિચારથી જ લોકોમાં ડર ઘૂસી ગયો હતો. જો કે 4 સાપને પકડી સુરક્ષિત જગ્યા પર છોડી મૂકવામાં આવ્યા હતા. જો તમને વોશિંગ મશીન ગાર્ડન કે ખુલ્લા એરિયામાં મૂકવાની આદત છે તો આ બનાવથી ચેતી જજો.